गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप स्पीच राइटिंग जोवा जई रहा छे। आम तो तमारे स्पीच नी वर में एप्लिकेशन पूछाय छे अने आपणे एवुं ज प्रिफर करीए छे कि आपणे एप्लिकेशन लखीए, पण मानी लो कि तमे एप्लिकेशननुं फॉर्मेट कदाच सरखुं तैयार नथी कर्युं ने स्पीच ईजी पूछाई जाय छे, तो तमे लखी शको ए माटे थई अने आपणे आजे एक स्पीच डिस्कस करवा जई रह्या छीए। आ स्पीच एवं है कि ऑब्वियसली आ स्पीच तैयार करशो तो तमने एक एसे पण तैयार थई जशे। मैं तमने ऑलरेडी लखायेलो है कि प्रॉब्लम ऑफ वर्किंग वुमन्स वाळो एसे है, बराबर ए एसे ने लगती ज आ स्पीच है। तो आप जोईए स्पीच, अहीं स्टार्ट करिए। मिस दर्पना ठक्कर आ स्पीच आपी रही है, एटले एनो पहेलो स्पीचनो फॉर्मेट आपेलो हशे, अने त्यारबाद आगळ एमां एसेनी जेम ज तमने वर्किंग वुमनना प्रॉब्लम्स है एक्सप्लेन करेला है। जो ये जो हाय, आई एम दर्पना ठक्कर, विश यू ऑल अ वेरी वेरी हैप्पी इंटरनेशनल वुमन्स डे। ऑब्वियसली इंटरनेशनल वुमन्स डे ना दिवसे आ स्पीच आपवामां आवी रही छे। तो अहींया दर्पना ठक्कर बधाने शुं विश करे छे, एम के हैप्पी वुमन्स डे विश करे छे। देन ही स्टार्ट करे छे, आई थिंक दिस इज द राइट टाइम टू टॉक अबाउट प्रॉब्लम्स ऑफ वर्किंग वुमन एंड ब्रूड ओवर देर सॉल्यूशन्स एज फार एज पॉसिबल, लेट्स पुट इन धीज वे। शू कहे छे कि वर्किंग वुमनना एम के प्रॉब्लम ने डिस्कस करवानो अने जेटला पॉसिबल होय एटला एना एम के आपणे सॉल्यूशन शोधीए ए माटेनो आजनो दिवस शू छे सौथी परफेक्ट छे, तो एने आपणे आ रीते જોઈએ। ધ ટર્મ લિબરેટેડ વુમન હેઝ બીકમ અ ફેશન ટુડે, કે લિબરેટેડ એટલે સ્વતંત્ર સ્ત્રી હોવું એમ, બરાબર, સ્વતંત્ર સ્ત્રીનું સ્વાતંત્ર અથવા સ્વતંત્ર સ્ત્રી, તો એ આજકાલ ફેશનવાળો શબ્દ બની ગયો છે। ધ ટર્મ ચીફલી ઇમ્પ્લાઇઝ અ વુમન હુ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇકોનોમિકલી, અને આ ટર્મ છે એ મોટાભાગે શેના માટે વાપરવામાં આવતી હોય છે કે સ્ત્રી પોતે કમાતી હોય ઇકોનોમિકલી, એટલે કે પોતે પોતાનોય એમ કે ખર્ચો પોતે કાઢતી હોય, તો એને લિબરેટેડ ગણવામાં આવે છે। પરંતુ એ વસ્તુ ખરેખર સાચી નથી। ફોર ધ અધર થિંગ, એટલીસ્ટ ઇન ઇન્ડિયા, અ વુમન સ્ટીલ નીડ્સ ધ એન્કર ઓફ હાઉસ, સોરી, અ એન્કર ઓફ અ હસબન્ડ એન્ડ અ ફેમિલી। શું છે, હજુ પણ ઇન્ડિયામાં ખાલી એ પૈસા કમાવા પૂરતી સ્વતંત્ર થઈ ગઈ છે કે એને નોકરી કરવાની સ્વતંત્રતા મળી છે, પરંતુ હજુ ભારત જેવા દેશોની અંદર શું જોવા મળે છે, તો જે સ્ત્રી છે એ જ્યાં ત્યાં હસબન્ડ અને ફેમિલી છે એની સારસંભાળ રાખનાર તરીકે, એમ કે એ ભલે નોકરી કરે છતાંય ઘરની જવાબદારીમાંથી એ છુટકારો મેળવી શકતી નથી, એમાં એને લિબર્ટી મળતી નથી। ધેન શી કેન નોટ લિબરેટેડ ઇન મેટર ઓફ મેરેજ, ફેમિલી, સેક્સ ઓર અધર થિંગ્સ, કે જે સ્ત્રી છે એ શું વસ્તુ કીધેલી છે કે ભાઈ એ પોતે પૈસા કમાવા જઈ શકે એટલી સ્વતંત્રતા મળી છે, પરંતુ હજુ પણ કોઈ સ્ત્રીને એવું કહે કે મારે મેરેજ નથી કરવા, અથવા માની લો કે મેરેજ કર્યા પછી એવું છે કે એને ફેમિલી આગળ નથી વધારવી, ઇટ મીન્સ કે એને બાળકો નથી જોઈતા, કે એને એ કોઈપણ બાબતમાં એ ઇવન શારીરિક સંબંધો નથી રાખવા માંગતી, કે એ બીજું કોઈપણ કામ એવું કે જે એની મરજીનું નથી અને કરવા માંગતી નથી, તો શું કરવામાં આવે છે એવી સ્ત્રીને, અધરવાઇઝ શી વુડ બી કોલ્ડ અ લૂઝ વુમન ઓર અ સ્લટ। તો આ બાબતની સ્વતંત્રતા હજુ સ્ત્રીને નથી। જો કોઈ સ્ત્રી એવું કહે કે મારે મેરેજ નથી કરવા, તો ઘણા મોટા ઇસ્યુ થાય ને એના પાછળ એના વિરુદ્ધમાં ઘણી બધી વાતો કરવામાં આવે। માની લો કે મેરેજ કર્યા પછી જો કોઈ સ્ત્રી એવું કહે કે મારે ફેમિલી આગળ નથી વધારવી, તો એને લઈને પણ ઘણા બધા ક્વેશ્ચન ઊભા થાય છે। તો હજુ ભારતમાં આપણને એ સ્વતંત્રતા જોવા મળતી નથી। ઉપરથી જો કોઈ સ્ત્રી આવું કહે છે તો એને શું કહેવામાં આવે છે કે એ સ્ત્રી સારી નથી, એ ખરાબ છે, એના ચરિત્ર ઉપર ક્વેશ્ચન કરવામાં આવે છે, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। ધેન વેન વી કન્સિડર ધ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન ઇન અવર સોસાયટી, હર ડોમેસ્ટિક લાઈફ કમ્સ ટુ માઇન્ડ ઇમિડિયેટલી। શું થાય છે કે જ્યારે આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ અને વર્કિંગ વુમનના પ્રોબ્લેમની વાત કરીએ છીએ, ત્યારે ઘણા બધા ઇસ્યુ આપણે નજર સમક્ષ આવે છે। વોટ ઇઝ ધ મોડર્ન વર્કિંગ વુમન લાઈફ, મોડર્ન વર્કિંગ વુમન કેવી હોવી જોઈએ, તો જોઈએ તો અ વર્કિંગ વુમન ટુડે બિલોંગ્સ ટુ ધ મિડલ ઓર લોઅર મિડલ ક્લાસ ઓફ સોસાયટી, કાં તો મધ્યમ વર્ગ કાં તો ઉચ્ચ મધ્યમ વર્ગની સોસાયટી એટલે સમાજમાંથી સ્ત્રીઓ મોટાભાગે કામ કરતી હોય છે, એ સ્ત્રીઓને જ મોટાભાગે પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે, તો એની વાત અહીંયા કરવામાં આવી છે। ધેન વુમન ઇન હાયર ઇકોનોમિક ઓફ સોસાયટી નીડ નોટ વર્ક ફોર અ લિવિંગ, જે ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ છે એ નોકરી ધંધો તો કરે છે, પરંતુ એમને કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ માટે નોકરી કરવાની જરૂર પડતી નથી, એ શું કરે છે માત્ર પોતાના સ્ટોક માટે નોકરી કરે છે।
ઇફ દે ડુ વર્ક દે ડુ ઇટ ઓનલી ડ્યુ ટુ પર્સનલ ઇન્ટરેસ્ટ. મેં કીધું ને કે એમને પોતાને રસ છે એટલા માટે એ કામ કરે છે, એવું નહીં કે જરૂરિયાત માટે કામ કરે છે. જ્યારે મોટાભાગની સ્ત્રીઓ છે જે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગની છે એ જીવનની જરૂરિયાતો માટે થઈને નોકરી કરે છે. ઇવન અધરવાઇઝ દે ડુ નોટ લીડ મચ ઓફ અ ડોમેસ્ટિક લાઈફ, હાઉસ હોલ્ડ કોર્સ ઓર રિલેટિવલી અનલોડ ટુ ડૂ ધેમ. અ મિડલ ઓર લોઅર મિડલ ક્લાસ વર્કિંગ વુમન ઇઝ નોટ એટ ઓલ લિબરેટેડ વુમન. કે જે ઉચ્ચ વર્ગની જે સ્ત્રીઓ છે એ જો કામ કરે છે કદાચ, તો પણ એમને પછી ઘરની જવાબદારીઓ કે ઘરના કામ ને એવું બધું કરવાનું હોતું નથી. ઓબ્વિયસલી એમના ઘરે નોકર ચાકર ને બધું હોય, એ માત્ર પોતાનો ટાઈમ કાઢવા માટે નોકરી કરતી હોય છે. જ્યારે મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગની સ્ત્રીઓને આ રીતની સ્વતંત્રતા મળતી નથી. ઇનફેક્ટ શી હેઝ ટુ કીપ સ્ટ્રગલિંગ ટુ સેઇલ ઇન ટુ બોટ્સ એટ ધ સેમ ટાઈમ. એમને એક સાથે બે નાવમાં સવાર થવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. શી હેઝ ટુ વર્ક ઇન એન ઓફિસ ઓર ઇન અ ઓર્ગેનાઇઝેશન ફૂલ ટાઈમ. ઓફન સી ઇઝ સ્નિગલ્ડ એટ પીપલ મેક પાસીસ એટ હર એન્ડ ક્રિટિસાઇઝ હર વર્ક સિમ્પલી બિકોઝ શી હેપન્સ ટુ બી અ વુમન. શું થાય છે, આવી જે સ્ત્રીઓ છે જે બિચારી એમ કે પોતે પોતાની જરૂરિયાત માટે નોકરી કરે છે, તો એવી સ્ત્રીઓને ઘરનું કામ તો કરવું જ પડે છે. સાથે સાથે નોકરીની જગ્યાની વાત કરીએ તો ફૂલ ટાઈમ એ લોકો એમ કે જે ઓર્ગેનાઇઝેશન કે જે કંપની કે એમાં કામ કરે છે તે કામ આપે છે, છતાંય એમના કામને શું કરવામાં આવે છે, ક્રિટિસાઇઝ કરવામાં આવે છે, એની ઉપર અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવે છે. અને એનું કારણ માત્ર ને માત્ર શું છે કે એ એક સ્ત્રી છે એટલે એના કામને શું કરવામાં આવે છે, ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. હાઉ શો એવર હાર્ડવર્કિંગ એન્ડ કોન્સિશિયસ શી માઇટ બી ઇન હર વર્ક, દેર આર પીપલ રેડી ટુ પાઉન્સ અપોન હર એન્ડ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ હર ઇન ઓર્ડર ટુ હરાશ હર ઇફ શી ડઝ નોટ સબમિટ ટુ ધેર એડવાન્ટેજીસ. શું છે, જે સ્ત્રીઓ એવી હોય કે પોતાનો ઘણી જગ્યાએ આપણને ખબર છે કે સ્ત્રીઓનું શોષણ થતું હોય છે, અને જે સ્ત્રી પોતે એમ કે શોષણ થવા દેતી નથી, તો એવી સ્ત્રીઓને શું કરવામાં આવે છે, ખૂબ જ હાર્ડવર્કિંગ હોય, પોતાના કામ પ્રત્યે ખૂબ જ સજાગ હોય, છતાં પણ એમના કામમાં શું કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના ફોલ્ટ શોધવામાં આવે છે. એન્ડ ધ પુઅર વુમન કેન નોટ ઇવન રિપોર્ટ અગેન્સ્ટ ધ પીપલ ફોર ફિયરિંગ ઓફ લુઝિંગ હર જોબ ઓર હર રેપ્યુટેશન. કે અને બિચારી જે સ્ત્રીઓ છે એ પોતે જોબ જતી રહેશે અથવા તો પોતાની એમ કે આબરૂ જશે, ઇજ્જત સમાજમાં એમ કે ઉછળશે એ કારણે થઈ, અને એ એવા લોકો તરફ કમ્પ્લેન પણ કરતી નથી. શી ઇન્ડીડ હેઝ ટુ કીપ વોકિંગ ઓન અ રેઝર્સ એજ ઓલ ધ ટાઈમ. એ એમ કે રેઝરની અણી ઉપર એટલે તલવારની ધાર પર ચાલતી હોય એ રીતે પોતે કામ કરે રાખે છે. હર ડોમેસ્ટિક લાઈફ ઇઝ ઓલ્સો ટેડિયસ. શી ડઝ નોટ ગેટ એની રિપ્રીવ ફ્રોમ હાઉસ હોલ્ડ વર્ક બિકોઝ ઓફ હર રેગ્યુલર ઓફિસ જોબ. એ ઓફિસમાં નોકરી કરે છે એટલે એને કંઈ ઘરના કામમાંથી છુટકારો મળી જતો નથી, એણે એના રૂટીન ઘરના કામ પણ એ જ રીતે કરવા પડે છે. શી હેઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ટુ ફિનિશ હર હાઉસ હોલ્ડ કોર્સ, ગેટ ધ ચિલ્ડ્રન રેડી ફોર સ્કૂલ, પ્રિપેર બ્રેકફાસ્ટ એન્ડ લંચ ફોર હર હસબન્ડ એન્ડ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, ક્લીન ધ હાઉસ એન્ડ પ્લેટ પરફોર્મ સેવરલ અધર હાઉસ હોલ્ડ કોર્સ બિફોર શી ઇઝ રેડી ટુ લીવ ફોર હર ઓફિસ. શું વાત કરી છે કે એને એના ઘરના જે કામ છે એમાંથી જરા પણ છુટકારો મળતો નથી. એણે સવારે વહેલા ઉઠવું પડે છે, ઘરના બધા કામ કરવા પડે છે, બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા પડે છે, બપોરનું જમવાનું સવારનો નાસ્તો એના પતિ અને છોકરાઓ માટે બનાવવો પડે છે, સાથે સાથે ઘરેથી નીકળતા પહેલાં આખું ઘર એણે ક્લીન કરી અને બધું જ કામ પતાવી અને એને પછી ઓફિસ માટે પોતે તૈયાર થવું પડે છે. ધ વેસ્ટર્ન કોન્સેપ્ટ ઓફ અ હસબન્ડ હેલ્પિંગ હિઝ વાઇફ ઇન ડોમેસ્ટિક વર્ક બિકોઝ શી ઇઝ અ વર્કિંગ વુમન હેઝ નોટ ટેકન ડીપ રૂટ્સ ઇન ધ કન્ટ્રી યર્ડ. શું વાત કરી છે કે આમ તો વેસ્ટર્ન કોન્સેપ્ટ કેવો છે કે જે હસબન્ડ છે એ પણ પોતાની પત્નીને ઘરકામમાં મદદરૂપ થાય, કેમ કે બંને જણા જોબ કરી રહ્યા છે, સ્ત્રી પણ પોતે જોબ કરી રહી છે, તો એને હેલ્પ કરે અલગ અલગ કામોમાં. જેમ કે વુમન હેઝ ટુ લુક આફ્ટર ધ નીડ્સ ઓફ હર ચિલ્ડ્રન એન્ડ હસબન્ડ, પ્રિપેર ડિનર, લુક આફ્ટર ગેસ્ટ એન્ડ ટ્રાય ટુ લુક પ્લીઝન્ટ ઓલ ફોલ મૂડ પ્લીઝન્ટ ઓલ ધ ટાઈમ, નો બડી બોધર ટુ ફાઇન્ડ આઉટ ઇફ શી ઇઝ અલેંગિંગ ઓર ઇન અ ફોલ મૂડ. કે એને બધું ધ્યાન રાખવું પડે છે, ઘરે ગેસ્ટ આવે એનું, ઇવન ઓફિસથી આવીને પોતાના બાળકો અને પતિ માટે ડિનર તૈયાર કરવું, કોઈ ગેસ્ટ આવે તો એને સાચવવા, ઘરને સાચવવું દરેક વસ્તુમાં, અને એ વસ્તુ એને ઓફિસમાં કોઈ વસ્તુની હેરાન પરેશાન થઈ હોય તો
તો એનો મૂડ સારો છે નથી સારો, એની તબિયત સારી છે નથી સારી, આ બધી બાબતો ઉપર બહુ ધ્યાન આપવામાં આવતું નથી. એવરી વન વોન્ટ્સ હિઝ ઓર હર રિક્વાયરમેન્ટ્સ ટુ બી મેડ. દરેકને એવું છે કે બસ એમની જરૂરિયાતો પૂરી થાય. નોબડી શોઝ એની કન્સિડરેશન ફોર ધ પુઅર વર્કિંગ વુમન. કોઈ પણ વ્યક્તિ છે ઘરનું, એમ કે એ જે કામ કરતી સ્ત્રી છે એના ઉપર બહુ ધ્યાન આપતું નથી. દેટ ઇઝ બાય એન્ડ લાર્જ ધ પ્લાઇટ ઓફ એન ઓર્ડિનરી વર્કિંગ વુમન ઇન અવર સોસાયટી ટુડે. આ જ રીતની પરિસ્થિતિ અત્યારે આપણા જે સમાજમાં કામ કરતી સ્ત્રીઓની જોવા મળે છે. સી ઇઝ સેન્ડવિચ્ડ બિટવીન ધ ટુ વર્લ્ડ્સ બોથ ઓફ વિચ એક્સેપ્ટ ધ બેસ્ટ આઉટ ઓફ હર. એ બે એમ કે અલગ અલગ દુનિયાઓ વચ્ચેની શું બની જાય છે, સેન્ડવિચ બની ગઈ છે. અને બંને બાજુથી એની પાસે શું અપેક્ષા રાખવામાં આવે છે કે પોતાનું બેસ્ટ કામ આપે. ઘરના પણ એવું ઈચ્છે છે કે ઘરને પણ બહુ સારી રીતે સાચવે. જોબ ઉપર પણ એવું જ ઈચ્છવામાં આવે છે કે એ પોતાનું કામ બહુ સારી રીતે કરે. Then she is reduced to a virtual robot trying to perform her function and duties to the best of her abilities. Wow, best dish her if she flutter even once or stray from the set path. શું છે કે એ એક રોબોટ જેવી બની ગઈ છે કે જેમ આ જીવતો જાગતો રોબોટ કહી શકાય કે એને એનું ઓફિસ અને ઘર બંનેને રોબોટની જેમ એને સંભાળી રાખવાનું છે અને પોતાનું બેસ્ટ કામ આપે જવાનું છે. અ વર્કિંગ વુમન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ લીડ અ બ્લિસફુલ ડોમેસ્ટિક લાઈફ. એ એક આશીર્વાદરૂપ એમ કે ડોમેસ્ટિક લાઈફ એને મળે એવું એનું સપનું એ પૂરું કરી શકતી નથી. દેર આર ફેમિલીઝ વેર ધ હસબન્ડ એન્ડ વાઈફ ડૂ ઓલ ધ વર્ક ટુગેધર. ઘણી જગ્યાએ આપણને બહુ ઓછી એવી જગ્યાએ જોવા મળે છે કે જ્યાં શું હોય, હસબન્ડ અને વાઈફ બંને ભેગા મળીને કામ કરતા હોય. બટ ઇન મેજોરિટી ઓફ ધ ફેમિલી ઇટ ઇઝ નોટ સો. મોટાભાગની ફેમિલીઓમાં આવું જોવા મળતું નથી. બહુ રેર ટુ રેર ફેમિલી હોય છે જ્યાં હસબન્ડ પણ પોતાની વાઈફને એટલો સપોર્ટ કરતો હોય. ઇટ ઇઝ ટાઈમ વી ગેવ સમ અટેન્શન ટુ ધ પુઅર હરાસ્ડ વર્કિંગ વુમન હુ ઓલ્સો બિયર્સ ધ બર્ડન ઓફ ડોમેસ્ટિક સિટી. શું વાત કરેલી છે કે જે વર્કિંગ વુમન છે આપણા સમાજની એના પ્રોબ્લેમ તરફ હવે આપણે થોડું ધ્યાન આપવાનું જરૂર છે કે એને ઓફિસ અને ઘર બંને જગ્યાએ હરાશ કરવામાં આવે છે તો બંને જગ્યાએથી એને સપોર્ટ મળે એ બાબતે આપણે ધ્યાન આપવાની જરૂર છે. ઇટ લાઈઝ વિથ હર હસબન્ડ એન્ડ હર ફેમિલી ટુ હેલ્પ લાઇટન હર બર્ડન એન્ડ અસિસ્ટ હર ઇન લીડિંગ અ નોર્મલ હેપી લાઈફ. કે એ પોતાના હસબન્ડ અને ફેમિલી પાસેથી હેલ્પ ઈચ્છે છે કે એના કારણે થઈ અને એના ઉપર જે જવાબદારીનું બર્ડન છે, જે ભાર છે, એ થોડો ઓછો થાય અને એ પણ એક નોર્મલ અને હેપી લાઈફ જીવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા એસે માટે પણ આ બાબત શું છે કામની છે કે એસે પણ તમારે વર્કિંગ વુમનનો પૂછાય છે. આપણે આ એસે લખાયેલો છે અને આની આ જ વસ્તુ સ્પીચમાં પણ તમે લખી શકો છો. તો દરેકે આ સ્પીચ જે છે એ એકવાર લખી અને રિમેમ્બર કરવાની રહેશે. Thank you all.